गुड मॉर्निंग बाळको, जय श्री कृष्ण। कलर मॉडल स्कूल YouTube चैनल में आपनो हार्दिक स्वागत छे। केम छो बधा? मजामां छो ने? परीक्षा केवी गई तमारी? मने आशा छे के सारी गई हशे। तो चलो आजे धोरण 7 विषय सामाजिक विज्ञान जेमां आपनो अधूरो पाठ कयो हतो, जेनुं नाम हतुं भक्ति युग, धार्मिक समुदाय अने विचारको, जेमां आपणे हिंदू धर्मना अमुक महान संतो जे थई गया होय तेनी आपणे जानकारी मेळवी हती। आ प्रयोगमां हजु एमांथी एक महाराष्ट्रना संत छे जेणे भक्ति आंदोलनमां भाग आप्यो हतो, एमां પોતાનો ફાળો આપ્યો હતો, તેનું આપણે થોડું જાણવાનું છે। અને ત્યાર પછી જે ભારતમાં હિન્દુ ધર્મ ને પણ તેની સિવાય બીજા જાતિના લોકો પણ રહે છે, જેમાંનો એક ધર્મ છે મુસ્લિમોનો ઇસ્લામ ધર્મ, તેમાં પણ આંદોલનો થયા હતા, સૂફી આંદોલનો, જેનું આપણે જોવાનું છે। તો ચાલો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 34 જેમાં મહારાષ્ટ્રના વિઠોબા મંદિરના એક સંત છે તેનું આપેલું છે, જેનું નામ જ્ઞાનેશ્વર છે। તેમણે કેવા કેવા ભક્તિ આંદોલનો કર્યા હતા, શું કર્યું હતું, ક્યાં ક્યાં તેઓ તેના ભક્તિનો પ્રચાર કર્યો હતો, ક્યાં તેના વિચારો ફેલાવ્યા હતા, તેનું આપણે જાણવાનું છે। તો જો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 34 અહીંયા જ્ઞાનેશ્વરનો તમને ફોટો પણ આપેલો છે, એની આપણે જાણકારી મેળવવાની છે। તો ચાલો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું। પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું। મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન કોની બરાબરમાં ચાલતું હતું? તો ઉત્તર ભારતમાં જે આંદોલન ચાલતા તેની સરખામણીમાં ચાલતું હતું। અને એનું મુખ્ય કેન્દ્ર કયું હતું તમને પૂછાય, મહારાષ્ટ્રમાં જે ભક્તિ આંદોલન ચાલતું તેનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું। જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા। તમને પૂછાય કે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી? તો મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત જ્ઞાનેશ્વર નામના સંતે કરી હતી, શ્રી ગણેશ એટલે કે એની શરૂઆત કરી। સૌપ્રથમ કોણે શરૂઆત કરી? તો એને એક ભાષામાં કહીએ તો એમ કહીએ કે શ્રી ગણેશ કર્યા એમ। ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી। મહારાષ્ટ્રમાં જે ભક્તિ આંદોલન શરૂ થયું તેમના શ્રી ગણેશ, તેની શરૂઆત કોણે કરી? તો જ્ઞાનેશ્વરે। અને એને 15 વર્ષની વયે એટલે કે 15 વર્ષના હતા ત્યારે એને સૌપ્રથમ શું કર્યું? તો ભગવદ્ ગીતા છે એની ઉપર ની જે ટીકા થતી હોય એની ઉપર એને જ્ઞાનેશ્વરી નામનું એક પુસ્તક લખ્યું। તમને પૂછાય જ્ઞાનેશ્વરે કયું પુસ્તક લખ્યું હતું? તો જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતાની ટીકા ઉપર જ્ઞાનેશ્વરી નામનું પુસ્તક લખ્યું હતું। નામદેવ હિમાલયના અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા। એક નામદેવ નામના પણ સંત હતા, તો એ યુવાનીમાં તે કેવા રસ્તે ચડ્યા હતા? તો અધર્મના માર્ગે ચડ્યા હતા, પણ જેમ જેમ તેને આ બધી ભક્તિ આંદોલનની અને આ બધા સારા વિચારોની ખબર પડી તો એ ધીરે ધીરે કયા તરફ વળ્યા? તો ધર્મની તરફ તેઓ વળ્યા અને ત્યાર પછી તે પણ મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા। કોણ? તો નામદેવ। ત્યાર પછી છે એકનાથ। એકનાથ પણ મહારાષ્ટ્રના સંત હતા, તેઓ ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા। જ્ઞાનેશ્વર, નામદેવ અને હવે આવે છે એકનાથ, આ કોણ છે? મહારાષ્ટ્રના સંત છે, જેમાં એકનાથે શું કર્યું? તો એકનાથે જે ઉચ્ચ નીચના છે, ઉચ્ચ નીચ અને નાત જાતના જે ભેદભાવ છે એનો એમણે વિરોધ કર્યો। તેઓ સૌને સમાન માનતા હતા, આપણે આપણે સમાજમાં ઉચ્ચ નીચ અને નાત જાતના ભેદભાવ જોવા મળે છે, તો એને તેમનો શું કર્યો? વિરોધ કર્યો। તેઓ શું માનતા તમને પૂછાય? એકનાથ છે જે મહારાષ્ટ્રના મહાન સંત, તેમણે કેનો વિરોધ કર્યો હતો? ઉચ્ચ નીચ અને નાત જાતનો વિરોધ કર્યો। તેમની નજરમાં તેઓ બધાને શું ગણતા? તો તેઓની નજરમાં એકનાથ છે એ પોતાની નજરમાં સૌને સમાન એક સરખા ગણતા। તુકારામ મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. સમર્થ ગુરુ કોના ગુરુ હતા? શિવાજીના ગુરુ હતા. એમને આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. ગુરુ રામદાસે શું કર્યું હતું? તેને આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી. તમને પૂછાય, સમર્થ ગુરુ રામદાસ જે શિવાજીના ગુરુ હતા તેમણે કયો ગ્રંથ લખ્યો? તો દાસબોધ નામનો ગ્રંથ એમણે લખ્યો. હવે અહીંયા આપણે જે ભક્તિ આંદોલનો છે, જે હિન્દુ ધર્મમાં જે ભક્તિને લગતા આંદોલનો છે, એ પૂર્ણ થાય છે. તેવી જ રીતના ભારતમાં હિન્દુ ધર્મ સિવાય બીજો કયો ધર્મ હતો? ઇસ્લામ ધર્મ, જેમાં મુસ્લિમો આ ધર્મ કોનો છે? મુસ્લિમ લોકોનો છે. તો એને પણ સૂફી આંદોલનો કરી. જેમ આપણે હિન્દુ ધર્મમાં આપણે ભગવાનને કેમ ભક્તિ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ, તો એને આપણે ભક્તિ કરી કહેવાય. એવી રીતના મુસલમાનનો જે મુસ્લિમ ધર્મ છે એમાં જે એના પીર હોય, જે એના ભગવાન હોય, એને પ્રાર્થના કરીએ ને તો એને સૂફી કહેવાય. તો એમાં સૂફી આંદોલનો થયા હતા. જેમ આપણે ભક્તિ આંદોલનો થયા, એમ સૂફી આંદોલનો થયા હતા. તો તેમની શરૂઆત કોણે કરી હતી, કેવી કેવી પરંપરાઓ હતી, તેમનું આપણે જાણવાનું છે. હવે જો અહીંયા આ જે ભક્તિ આંદોલનો પૂરા થાય ને ત્યાં આટલું જાણો છે, જેમાં કયા સન કયા વર્ષમાં તેમનો જન્મ થયો હતો અને કયા વર્ષમાં તેમનું મૃત્યુ થયું હતું તેમનું અહીંયા જાણકારી આપેલી છે. ચોક્કસ તારીખ ખબર નથી પણ વર્ષની ખબર છે. એટલે મને અહીંયા જો ઈસવીસન લખેલા છે કે આનો જન્મ ઈસવીસન એટલે કે આ વર્ષમાં થયો હતો અને મૃત્યુ આ વર્ષમાં, પ્રોપર તારીખ ખબર નથી. તો ચાલો હવે આપણે જોઈએ સૂફી આંદોલનો. મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. જે ધાર્મિક આંદોલનો થયા તેમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમન્વયનો જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. જો અહીંયા કીધું કે સૂફી શબ્દ કોના વિચારોને રજૂ કરે છે, તો ઇસ્લામના ધાર્મિક વિચારો. હવે ઇસ્લામ ધર્મ કોનો છે? તો મુસ્લિમ લોકોનો. તો એના વિચારોને વ્યક્ત કરે છે એટલે કે રજૂ કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. આ જે સૂફી આંદોલન છે, આ સૂફી શબ્દ છે, એનો મુખ્ય મત શું છે? ઈશ્વર અને મનુષ્ય, ઈશ્વર અને માણસ વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી. હવે તમને પૂછાય કે ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય કેટલી પરંપરાઓ હતી? ચાર પરંપરાઓ હતી. તો કઈ કઈ? ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નકશબંધી. આ સૂફી મત, સૂફી વિચારો ફેલાવવા માટે મુખ્ય કેટલી પરંપરાઓ હતી? ચાર પરંપરાઓ. કઈ કઈ? ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નકશબંધી. આ બધાને શું કહેવાય છે? પરંપરાઓ. હવે કોણે કઈ પરંપરાની સ્થાપના કરી એ આપણે જોવાનું છે. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. જે સૂફી આંદોલનો થયા તેમાં કઈ બે પરંપરા પ્રખ્યાત હતી? તો ચિશ્તી અને સુહરાવર્દી. તમને પૂછાય સૂફી આંદોલન જે ફેલાવનાર છે, સૂફી મત છે, સૂફી આંદોલનમાં કઈ બે પરંપરાઓ મુખ્ય હતી? તો ચિશ્તી અને સુહરાવર્દી. ખ્યાલ આવ્યો? હવે એમાં ચિશ્તીની સ્થાપના કોણે કરી અને સુહરાવર્દીની સ્થાપના કોણે કરી? ખાસ ધ્યાન રાખજો. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી. ક્યાંના? તો બગદાદના. નામ શું છે? શિયાબુદ્દીન સુહરાવર્દી. એણે કઈ પરંપરાની સ્થાપના કરી? તો સુહરાવર્દી નામની પરંપરાની સ્થાપના કરી. ત્યાર પછી અજમેરમાં મોઈનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં કોણે સ્થાપના કરી?
અને ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી? તો મોઈનુદ્દીન ચિશ્તીએ. ખ્યાલ આવ્યો? આ જે મોઈનુદ્દીન ચિશ્તી છે એ અજમેરના છે અને શિહાબુદ્દીન છે સુહરાવર્દી એ બગદાદના છે. આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. હવે આ જે પરંપરાઓ છે એ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને તેમના મૃત્યુ પછી તે કયા નામે ઓળખાય છે? સૂફી સંતના નામે પ્રખ્યાત થયા. જો અહીંયા તમને ચિશ્તી સંતના જે ફોટો છે એ આપેલો છે અને તમને ખ્યાલ આવશે કે કેવા સંત હતા. ખ્યાલ આવ્યો? હવે જુઓ, મોઈનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજે શકર, નિઝામુદ્દીન કોલિયા, ખ્વાજા બખ્તી ભિલા અને શેખ અહમદ સર હિન્દી મુખ્ય હતા. આ મોઈનુદ્દીન ચિશ્તી સિવાય બીજા કોણ હતા? તો એમના નામ આપેલા છે. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. દક્ષિણ ભારતમાં કોણ મુખ્ય સંત હતા? તો જો શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. હવે જો નીચેનો એ કીધું છે કે ભક્તિ અને સૂફી આંદોલનથી કેવી કેવી અસરો થઈ? તો જુઓ, ભક્તિ અને સૂફી આંદોલનના સંતો આચાર્યો વિચારકો ચિશ્તી સંતો વગેરેના ઉદ્દેશથી સમાજના બહારના આડંબરો ઉચ્ચ નીચના ભેદ વહેમો અંધશ્રદ્ધા અને કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યો. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાય હતી. હવે આ ભક્તિ આંદોલનો સૂફી આંદોલનો થયા તો તેની લોકો પર શું અસર થઈ? તો લોકો જે ઉચ્ચ નીચના નાત જાતના જે અંધશ્રદ્ધામાં જે ભેદભાવ એવા બધું વિચારતા એ જે વિચારો છે એ બંધ થયા અને લોકો ઈશ્વર ને માનવા લાગ્યા. ખ્યાલ આવ્યો? એ રીતના ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી હતી. આજે સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી જે ધર્મ ધર્મ વચ્ચેના જે ભેદભાવો હતા કે મારો આ ધર્મ ઉચ્ચ છે આ ધર્મ નીચો છે એ જે ભેદભાવો હતા તેઓ બંધ થયા. આ આંદોલનથી આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલીને દરેકને પોતાના શિષ્ય બનાવતા. મીરાબાઈ, રૈદાસ, રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ ચોસ વિંધ્યાચળના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસલમાનના સંત કોની સાથે રહ્યા? હિન્દુ ધર્મના સંત સાથે વર્ષો સુધી રહ્યા. એટલે આ આંદોલનથી શું થયું? ઉચ્ચ નીચના જે ભેદભાવો હતા એ ઓછા થઈ ગયા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે. હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયાઓ વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ સ્વરૂપે સૂફીવાદમાં દાખલ થનારનું શિરમુંડન, જન્મી રાખવું, મુલાકાતીઓને પાણી ધરવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે. આ આંદોલનો થયા એટલે મુસ્લિમોએ હિન્દુના અમુક જે પરંપરાઓ હતી જે રીતિ રિવાજો હતા એ પણ તેમને અપનાવ્યા. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંત સમભાવ સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મનો આશ્રય સ્થાન રહ્યો છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉદ્દેશથી પ્રયાણ કર્યા. હવે ટૂંકમાં જે આંદોલનો થયા જેના કારણે મુસ્લિમો અને હિન્દુઓ નજીક આવ્યા, હિન્દુ અને મુસ્લિમો એકબીજાના રીતિ રિવાજો અપનાવવા લાગ્યા, ઉચ્ચ નીચના જે ભેદભાવો હતા તે ઓછા થયા, લોકો ઈશ્વરને માનવા લાગ્યા, જે અંધશ્રદ્ધાઓ હતી જે એ ઓછી થઈ. આ ભક્તિ આંદોલનો અને સૂફી આંદોલનથી લોકો પર ખૂબ જ સારી એવી અસર થઈ અને આપણને ઘણા એવા મહાન સંતો
મળ્યા હવે પછીનું જે હોમવર્ક સોરી હવે જે આને લગતું હોમવર્ક છે એ હું તમને ફોટા દ્વારા મોકલીશ જે તમારે બાકી મોટમાં સારા અક્ષરે લખવાનું છે અને આગળનો જે પાઠ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું જય શ્રી કૃષ્ણ